રાણપુર શહેરમાં આવેલ ટેક્સટાઇલ બેરિંગ કંપની ખાતે કર્મચારીઓ માટે ઇફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. બોટાદ જિલ્લાનું રાણપુર કોમી એકતા માટે સમગ્ર ભારતમાં જાણીતું છે. રાણપુરમાં વર્ષોથી હિન્દુ મુસ્લિમ સમાજ તમામ તહેવારની સાથે ઉજવણી કરે છે. પછી મોહરમ હોય કે નવરાત્રિ, એકબીજા સાથે હળીમળીને તમામ તહેવારની ઉજવણી માટે જાણીતા રાણપુર શહેરમાં વિશ્વવિખ્યાત ટેક્સપિન બેરિંગ કંપની આવેલી છે. કંપનીમાં 1500 કરતાં વધુ કર્મચારીઓ કામ કરે છે. કંપનીના માલિક દ્વારા પોતાની કંપનીમાં નોકરી કરતા મુસ્લિમ સમાજના કર્મચારીઓને ઇફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. 300 થી 400 જેટલા મુસ્લિમ કર્મચારીઓએ રોજા રાખ્યા હતા અને તેમના માટે ટેક્સટાઇલ બેરિંગ પ્લાન્ટ 2 ખાતે કંપનીના માલિક ભૂપેન્દ્રભાઈ મકવાણા, દીપેનભાઈ મકવાણા અને વિશાલભાઈ મકવાણા દ્વારા તેમની કંપનીમાં નોકરી કરતા કર્મચારીઓ માટે ભવ્ય ઇફ્તાર પાર્ટી કરીને કંપનીના માલિકે પોતાના હાથે તમામ મુસ્લિમ કર્મચારીઓને હિન્દુ કર્મચારીઓ રોજા ખોલાવ્યા હતા, જેમાં તરબૂચ, ચીકુ, સફરજન, લીંબુ શરબત, આઈસ્ક્રીમ જેવી અનેક આઇટમો ખવડાવીને રોજા ખોલાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો મનીષભાઈ ખટાણા, મકસુદભાઈ શાહ સહિત મૌલવીઓ ખાસ હાજર રહ્યા હતા અને હિન્દુ મુસ્લિમ સમાજની એકતાના દર્શન કરાવ્યા હતા. ખાન પરમાર, અહીંયા ટેક્સપિનમાં એમ્પ્લોય છું, એકાઉન્ટન્ટ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ. આજે પ્લાન્ટમાં અમારે ઇફ્તાર પાર્ટી હતી એટલે રોજો ખુલ્લામાં જે માણસો રોજો રાખેલું હોય, વર્કર્સ છે, સ્ટાફ છે અને ગામમાંથી આમંત્રિત મહેમાનો હતા, એમનું રોજો ખુલ્લાનું આયોજન અહીંયા કરવામાં આવ્યું હતું. અહીંયા ટેક્સપિન તરફથી પ્રોગ્રામ હતો, આપણે ટેક્સટાઇલ પરિવાર તરફથી, એમાં દીપેનભાઈ, વિશાલભાઈ તથા ભૂપતભાઈનો એમના ફેમિલી તરફથી પ્રોગ્રામ હતો અને ઓલમોસ્ટ 600 માણસ જેવા રજૂ ખોલાવ્યા. હું ભૂપેન્દ્ર ચુનીલાલ મકવાણા, ટેક્સપિન બેરિંગ્સ લિમિટેડ. આજે આપણે અહીંયા ટેક્સપિનની અંદર ઇફ્તાર પાર્ટીની પાર્ટી રાખેલી હતી અને આપણા ગામના લોકો તથા ટેક્સપિનના બધા મેમ્બર્સો ઇફ્તાર પાર્ટીમાં આવ્યા અને હળીમળી અને એકબીજાને રોજા છોડાવ્યા. રાણપુરનું એક મિસાલ છે કે જ્યારે મોહરમ પણ હોય છે ત્યારે રાણપુરની અંદર જેમ આજુબાજુના ગામથી બધા લોકો આવે છે અને રાણપુરનો એક ગુજરાતના, આખા ગુજરાત કહીએ અને આખા કદાચ ઇન્ડિયા કહીએ તો બી ચાલે, તો એની અંદર એક એકતાની જે ભાવના હોવી જોઈએ, જે આપણા દેશની અંદર એકબીજા, આજે આપણા દેશની અંદર કેટલી બધી કોમ્યુનિટી છે છતાં પણ આપણે એકબીજા ભાઈચારેથી રહીએ એની એક મિસાલ બેસાડવા માટે આ આપણે એક ઇફ્તાર પાર્ટીનો આયોજન કર્યું હતું. એની અંદર બધા જ વર્ગના લોકો આવ્યા અને ખૂબ સારી રીતે હળીમળી અને એકબીજાને આ રોજા છોડાવ્યા. એક બહુ મોટી મિસાલ આપણે આજે બેસાડી છે અને એકબીજાની અંદર જે ભાવનાઓ પેદા થઈ છે તે એ બધા એક સારો મેસેજ આજે ગયો છે અને બધા લોકોને ખૂબ જ આનંદ થયો છે. આજે લગભગ અહીંયા ઓછામાં ઓછા 300 થી 400 માણસો આવ્યા છે અને બધા લોકોએ એકબીજા બેસી અને એકબીજા જે રોજા રહ્યા હતા અને જે રોજા નહોતા રહ્યા એ બીજાને જે રહ્યા હતા એમને છોડાવ્યા, એટલે એમને એ પણ એક પુન મળ્યું છે એ લોકોને.